શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ જે ભગવાન વેદ વ્યાસજીએ રચેલું છે તેના દસમ સ્કંદમાં સુખદેવજી દ્વારા કહેવામાં આવેલી કથા ઓખા અનિરુદ્ધના વિવાહની કથા કે જે રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે તે કથા આપણે સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચૈત્ર માસમાં ઓખા અનિરુદ્ધની કથા સાંભળવાનો મહિમા છે ઓખા જે પૂર્વજન્મમાં દેવી પાર્વતીની પુત્રી છે અને ત્યાર પછીના જન્મમાં બાણાસુરની કન્યા તરીકે ઉત્પન્ન થઈ છે જે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે જેનો વિવાહ થાય છે તે કથા ખૂબ જ સુંદર અદ્ભુત અને ખૂબ જ ભાવવહી છે જે કથાને સાંભળવા માટે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે મને કુળના આ અનિરુદ્ધ ઓખાના વિવાહની કથા સંભળાવો ત્યારે સુખદેવજી સંપૂર્ણ ઓખા અને અનિરુદ્ધના વિવાહની કથા સંભળાવી રહ્યા છે તે કથા આજે આપણે સાંભળી રહ્યા છીએ મિત્રો શ્રીમદ ભાગવત મહાપુરાણ એક અનેરો ગ્રંથ છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે ભગવદ્ ભક્તોનું સ્મરણ કરાવનાર શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવા માત્રથી જ પાપો નષ્ટ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક આથી દૈવિક આથી ભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે રાજા પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું હે મહારાજ મહાયોગ સંપન્ન મુનિશ્વર મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યો હતો અને આ પ્રસંગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શંકરજીનું ભારે યુદ્ધ થયું હતું તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો ત્યારે સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજન મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે તેમણે વામન રૂપ ધારણ કરીને ભગવાનને સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી દીધી હતી તેમને સો પુત્રો હતા તેમાં સૌથી મોટો બાણાસુર હતો દૈત્યરાજ બલિના પુત્ર બાણાસુર મહાન શિવભક્ત હતા જનસમાજમાં માન્ય દાતા બુદ્ધિમાન સત્ય પ્રતિજ્ઞ અને દ્રઢવતી હતા તે સમયે તે પરમ રમણીય સોણિતપુરમાં રાજ્ય કરતા હતા ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા તેને એક હજાર હાથ હતા એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્તવસલ અને શરણાગત રક્ષક છે સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણાસુરને કહ્યું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો ત્યારે બાણાસુરે કહ્યું હે ભગવાન આપ મારા નગરની રક્ષા કરતા રહો અને નગરમાં નિવાસ કરો એક દિવસ બળ પરાક્રમના ગર્ભમાં મદમસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઊભેલા ભગવાન શંકરજીના ચરણ કમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા અને કહ્યું હે દેવાથી દેવ આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો હું આપને નમસ્કાર કરું છું જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો ભગવાન આપે મને એક હજાર ભૂજાઓ આપી છે પરંતુ તે મારા માટે માત્ર બોજરૂપ જ છે કેમ કે ત્રણેય લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધો મળતો નથી જે મારી સાથે લડી શકે હે આદિદેવ એકવાર મારી ભૂજાઓમાં લડવા માટે એટલી ચડ ઉપડી કે હું દિગ્ગજો પાસે ગયો પરંતુ તે પણ ડરીને ભાગી ગયા તે સમયે રસ્તામાં મારી પૂજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું અરે મૂર્ખ જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે સુખદેવજી પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે ભગવાન શંકરની વાત સાંભળીને તેને આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો હવે તે મૂર્ખ ભગવાન શંકરના જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યો જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું હતું સુખદેવજી પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત બાણાસુરની એક કન્યા હતી તેનું નામ ઉષા હતું હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેણીએ પરમ સુંદર અનિરુદ્ધને જોયું અનિરુદ્ધ સાથે પોતાનો વિવાહ થતા જોયો આશ્ચર્યની વાત તો એ હતી કે તેણીએ અનિરુદ્ધજીને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી હે પ્રાણ પ્યારા તમે ક્યાં છો અને તેની નિંદ્રા ખુલી ગઈ તેણે અત્યંત વિવળતા સાથે ઉઠીને જોયું કે હું તો એકલી સખીઓની મધ્યમાં છું ત્યારે તે શરમાઈ ગઈ હે પરીક્ષિત બાણાસુરના મંત્રીનું નામ હતું કુંભાંડ તેની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું હે સુંદરી હું જાણું છું કે હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે ત્યારે ઉષાએ કહ્યું હે સખી મેં સ્વપ્નમાં એક અતિ સુંદર નવયુવાનને જોયું જેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે નેત્ર કમળપત્ર જેવા છે શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે લાંબી ભૂજાઓ છે અને સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે તેણે પહેલાં તો તેનું મધુર અધરામૃત મને પીવડાવ્યું પરંતુ હું તેને ધરાઈને પી ન શકી ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો હું તલસ્તી જ રહી ગઈ હું મારા તે પ્રાણવલ્લભને શોધી રહી છું ત્યારે ચિત્રલેખાએ કહ્યું હે સખી જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારી વ્યથા હું જરૂર શાંત કરી દઈશ હું ચિત્રો બનાવું છું તું તારા પ્રાણવલ્લભને ઓળખીને કહી દેજે પછી તેણે હું ગમે ત્યાંથી અવશ્ય લાવીને આપીશ આમ કહીને ચિત્રલેખાએ દેવો ગંધર્વો સિદ્ધો ચારણો સર્પો દૈત્યો વિદ્યાધરો યક્ષો તથા મનુષ્યના ચિત્ર બનાવ્યા મનુષ્યોમાં તેણે વૃષ્ણિકુલના વસુદેવજીના પિતા સુર સ્વયં વસુદેવજી બલરામજી ભગવાન શ્રીકૃષ્ણ વગેરેના ચિત્રો બનાવ્યા પ્રદ્યુત્મજીનું ચિત્ર જોતાં જ ઉષા શરમાઈ ગઈ સુખદેવજી પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત જ્યારે તેણે અનિરુદ્ધજીનું ચિત્ર જોયું ત્યારે તે શરમથી તેનું માથું નીચું થઈ ગયું અને પછી મંદ મંદ હસીને બોલી મારા તે પ્રાણવલ્લભ આ જ છે સુખદેવજી પરીક્ષિતને કહે છે હે રાજન ચિત્રલેખા યોગીની હતી તે જાણી ગઈ કે ભગવાન શ્રીકૃષ્ણના પોત્ર છે હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં પહોંચી ગઈ ત્યાં અનિરુદ્ધજી સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા ચિત્રલેખા યોગ સિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડીને સોણિતપુર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા પોતાના પરમ સુંદર પ્રાણવલ્લભને પ્રાપ્ત કરીને આનંદના અતિરેકથી ઉષાનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્ધની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગી સુખદેવજી પરીક્ષિતને કહે છે હે રાજન ઉષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ શકતો ન હતો ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો તે કિંમતી વસ્ત્રો પુષ્પોના હાર અત્તર ધૂપ દીપ આસન વગેરે સામગ્રીઓથી સુમધુર પેય પદાર્થ એટલે કે દૂધ શરબત વગેરે ભોજીય પદાર્થ કે જે ચાવીને ખાવાના પદાર્થ હોય અને ભક્ષ્ય એટલે કે જે ગળવાના પદાર્થ છે તથા મનોહર વાણી અને સેવા શુશ્રુષાથી અનિરુદ્ધને બહુ જ સન્માન કરતી ઉષાએ પોતાના પ્રેમ વડે અનિરુદ્ધના મનને પોતાને વશ કરી લીધું અનિરુદ્ધજીએ ઉષાના અંતઃપુરમાં છુપાયેલા રહીને પોતાની જાતને પણ તેમને એ વાતની ખબર જ ન પડી કે મને અહીં આવીએ કેટલા દિવસો વીતી ગયા છે સુખદેવજી પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત યદુકુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું તેના શરીર પર એવા ચિહ્નો દેખાવા લાગ્યા કે જે સ્પષ્ટ કહી રહ્યા હતા કે એને કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ હતી તેના દ્વારપાલોએ જાણી લીધું કે ઉષાનો કોઈ ને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય છે તેમણે જઈને બાણાસુરને કહ્યું હે રાજન અમે લોકો તમારી અવિવાહિત રાજકુમારીના જેવા રંગઢંગ જોઈ રહ્યા છીએ તે તમારા કુળમાં કલંક લગાડનારા છે હે પ્રભો એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની ચોકી કરી રહ્યા છીએ આપની કન્યાને બહારથી મનુષ્યો જોઈ શકતા નથી તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ ગઈ એનું કારણ અમને સમજાતું નથી સુખદેવજી પરીક્ષિતને કહે છે હે રાજન ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને કે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ તે તુરંત જ ઉષાના મહેલમાં પહોંચી ગયા અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા હતા સુખદેવજી કહે છે હે પ્રિય પરીક્ષિત અનિરુદ્ધજી સ્વયં કામાવતાર પ્રદ્યુત્મજીના પુત્ર છે ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી શ્યામ સુંદર શરીર અને તેના પર લહેરાતું પીળું પિતાંબર કમળની પાખડીઓ જેવા વિશાળ અને કોમળ નેત્રો લાંબી લાંબી ભૂજાઓ કપોલ પર વાંકડિયા કેસની લટો અને ઉજ્જવળ કુંડળો હોઢ પર મંદ હાસ્ય તથા પ્રેમભરી દ્રષ્ટિથી તેમની શોભા અવર્ણનીય હતી અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજી ધજીને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમી રહ્યા હતા અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પનો હાર શોભી રહ્યો હતો બાણાસુરે ઉષાની સામે બેઠેલા અનિરુદ્ધને જોયા બાણાસુરને આશ્ચર્ય થયું કે ઉષાના મહેલમાં આ પુરુષ ઘૂસ્યો કઈ રીતે જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જ વીર સૈનિકોથી સાથે મહેલમાં આવી ગયા છે ત્યારે તેઓ એક લોખંડનો પરીખ લઈને તેમની સાથે ઊભા થઈ ગયા બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ તેમ કરીને પ્રહાર કરી રહ્યા હતા ત્યારે બાણાસુરના સૈનિકો અને અનિરુદ્ધજી વચ્ચે યુદ્ધ થયું અનિરુદ્ધજીએ બધા સૈનિકોના અંગભંગ કરી દીધા ત્યારે બાણાસુરે જોયું કે આ કોઈ વિરલો છે જે મારી સેનાનો સહાર કરી રહ્યો છે ત્યારે ભયંકર ક્રોધિત થઈને બાણાસુરે અનિરુદ્ધજીને નાગપાસમાં બાંધી લીધો ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે ત્યારે તે ઘણી વિષાદમાં વિવળ થઈ ગઈ અને રડવા લાગી આમ ને આમ ચાર માસ વીતી ગયા અનિરુદ્ધનો ચાર માસ સુધી પત્તો ન લાગ્યો દ્વારિકામાં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ચિંતા થઈ અચાનક એક દિવસ નારદજીએ જણાવ્યું કે કુંવર તો બાણાસુરની નગરીમાં પીડાઈ રહ્યા છે નાગપાસમાં બંધાઈ ગયા છે ત્યારે ભગવાન શ્રી સર્વે યાદવ શ્રીકૃષ્ણ બાણાસુરની નગરીમાં આવી પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે તેમના અનુયાયી બધા યાદવો પ્રદ્યુત્મ સાત્યકી ગદ સાંભ સારણ નંદ ઉપનંદ અને ભદ્ર વગેરેએ બાર અક્ષોહિણી સેના સાથે વ્યૂહ બનાવીને ચારેય બાજુથી બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી જ્યારે બાણાસુરે જાણ્યું કે યાદવોની સેનાઓએ નગરમાં ઉદ્યાનો કિલ્લા કોઠા તથા દરવાજા તોડવા માંડ્યા છે ત્યારે તે બહુ જ ક્રોધિત થઈને બાર અક્ષોહિણી સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યા બાણાસુરના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર વૃષભરાજ નંદી પર બેસીને પોતાના પુત્ર કાર્તિકે અને ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સાથે યુદ્ધ કર્યું સુખદેવજી પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર થયું હતું કે તેને જોનારાના રૂવાડા ઊભા થઈ જતા હતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે ભગવાન શિવ અને પ્રદ્યુતમની સાથે કાર્તિકેયજી યુદ્ધ કરતા હતા બલરામજી સાથે કુંભાંડ અને કુપકર્ણનું યુદ્ધ થતું હતું બાણાસુરના પુત્ર સાથે સાંભ અને સ્વયં બાણાસુર સાથે સાત્યકીનું યુદ્ધ થતું હતું બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ ઋષિમુનિઓ સિદ્ધો ચારણો ગંધર્વો અપ્સરાઓ અને યક્ષો વિમાનમાંથી બેસીને આ યુદ્ધ જોવા પહોંચી ગયા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ધનુષના તીક્ષ્ણ બાણથી શંકરજીના અનુચરો ભૂત પ્રેતો પ્રમથો ગુહ્યકો ડાકીનીઓ યાતુધાનો વેતાલો વિનાયકો પ્રેતગણો માતૃગણો પિસાચો કુષ્માંડો અને બ્રહ્મરાક્ષસોને મારી મારીને ભગાડી મૂક્યા પિનાક પાણી શંકરજીએ ભગવાન શ્રીકૃષ્ણ પર જાત જાતના અગણિત અસ્ત્રો શસ્ત્રોનો પ્રયોગ કર્યો પરંતુ અસ્ત્ર શસ્ત્રોને તેમના વિરોધી શસ્ત્રાસ્ત્રોથી નિષ્ફળ બનાવી દીધા જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રીકૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના આમ તેમ વિખેરાઈ ગઈ છે ત્યારે તે બહુ ભારે ક્રોધિત થયા અને ચીઢાઈને સાત્યકીની સામેથી ભગવાન શ્રીકૃષ્ણ પર આક્રમણ કરવા લાગ્યા સુખદેવજી પરિક્ષિતને કહે છે હે રાજન રણમાં મદોન્મદ બાણાસુરે પોતાના એક હજાર હાથોથી એક સાથે પાંચસો ધનુષ્યો ખેંચીને દરેક ધનુષ્ય પર બે બે બાણ ચઢાવ્યા પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ એકી સાથે તેના બધા ધનુષ્ય કાપી નાખ્યા સારથી રથ તથા ઘોડાને પણ ધરાશાયી કરી દીધી શંખધ્વનિ કર્યો કોટરા નામની એક દેવી બાણાસુરની ધર્મની મા હતી તે પોતાના ભક્ત પુત્રના પ્રાણોની રક્ષા માટે માથાના વાળ વિખેરીને નગ્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવીને ઊભી રહી ગઈ ભગવાન શ્રીકૃષ્ણએ તેના પર દ્રષ્ટિ ન કરી પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા ત્યારે બાણાસુર ધનુષ્ય કપાઈ જવાથી અને રથરહિત થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો આ બાજુ જ્યારે ભગવાન શંકરના ભૂતગણો આમ તેમ ભાગી રહ્યા હતા ત્યારે તેમના છોડેલા ત્રણ મસ્તકો અને ત્રણ પગવાળા જ્વર દશે દિશામાં બાળતા રહીને ભગવાન શ્રીકૃષ્ણ તરફ દોડ્યા ભગવાન શ્રીકૃષ્ણએ આ જ્વરની સામે પોતાનો જ્વર છોડી દીધો હવે વૈષ્ણવ અને માહેશ્વર બંને જ્વર પરસ્પર લડવા લાગ્યા છેવટે વૈષ્ણવ જ્વરના તેજથી માહેશ્વર જ્વર પીડાવા લાગ્યો જ્યારે તેને અન્ય કોઈ જગ્યાએ રક્ષા ન મળી ત્યારે તે ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો જ્વરે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ આપની શક્તિ અનંત છે આપ બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો આપ સર્વના આત્મા અને સર્વ સ્વરૂપ છો આપ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના આપ જ કારણ છો શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ણન થાય છે અનુમાન કરવામાં આવે છે આપ સમસ્ત વિકારોથી રહિત સ્વયં બ્રહ્મ છો હું આપને પ્રણામ કરું છું આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને કહ્યું હે ત્રિસિરા હું તારા પર પ્રસન્ન છું હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જા સંસારમાં જે કોઈ આપણા બંનેના સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય રહેશે નહીં ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહેવાથી માહેશ્વર જ્વર તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો ત્યાં સુધીમાં બાણાસુર ફરી રથમાં બેસીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે આવી પહોંચ્યો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જોયું કે બાણાસુર બાણોની વર્ષા કરી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના તીક્ષ્ણધારવાળા ચક્ર સુદર્શન ચક્રને આદેશ આપ્યો અને બાણાસુરની ભૂજાઓ કાપવા લાગ્યું જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યું હોય જ્યારે ભક્ત વસ્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરની ભૂજાઓ છેદાઈ રહી છે ત્યારે તેઓ ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શિવે કહ્યું હે પ્રભુ આ વેદ મંત્રોના તાત્પર્ય રૂપે છુપાયેલા પરમ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ છો આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની પુત્ર દેહ ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાય છે સંસારના મનુષ્યને આ માનવ દેહ આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતો નથી આપના ચરણ કમળમાં આશ્રય લેતો નથી તેનું સેવન કરતો નથી તેનું જીવન અત્યંત શોચનીય છે પોતે જ પોતાને ઠગનારો છે હે પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓના આત્મા છો પ્રિયતમ છો ઈશ્વર છો જે મૃત્યુનો કોળિયો છે તેઓ મનુષ્ય આપને છોડી દે છે અને અનાત્મ દુઃખરૂપ અને તુચ્છ વિષયોમાં સુખ બુદ્ધિ કરીને તેમની પાછળ ભટકા કરે છે ભગવાન શિવ શ્રી કૃષ્ણને કહે છે હું સ્વયં પોતે બ્રહ્માજી તમામ દેવતાઓ અને વિશુદ્ધ હૃદયવાળા ઋષિ મુનિઓ બધી રીતે અને સર્વાત્મ ભાવથી આપના શરણાગત છીએ કેમ કે આપ જ અમારા બધાના આત્મા પ્રિયતમ અને ઈશ્વર છો આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કારણ છો આપ બધામાં સમાન છો પરમ શાંત બધાના સૂર્યોદય આત્મા અને ઈષ્ટદેવ છો અમે આપને ભજીએ છીએ હે દેવ આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે કૃપાપાત્ર અને સેવક છે મેં તેને અભયદાન આપ્યું છે હે પ્રભુ જે રીતે તેના પરદાદા દૈત્યરાજ પ્રહલાદ પર આપે કૃપા કરી હતી તેવી જ કૃપા આ બાણાસુર પર કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને કહે છે હે ભગવાન તમારી વાત માનીને જેવું તમે ઈચ્છો છો હું આને નિર્ભય કરી દઉં છું આપે પહેલાં તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે મેં તેની ભૂજાઓ કાપીને તમારા નિર્ણયનું અનુમોદન કર્યું છે હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી કેમ કે પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તમારા વંશમાં પેદા થનારા કોઈ પણ દૈત્યનો વધ નહીં કરું આ અસુરનો ગર્વ ઉતારવા માટે જ મેં આની ભૂજાઓ છેદી નાખી છે આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી હતી તેથી મેં તેનો સંહાર કરી દીધો છે હવે આની ચાર ભૂજાઓ બાકી છે તે અજર અમર રહેશે આ બાણાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે અને આને નોય કોઈ પણ પ્રકારનો ભય નથી શ્રી કૃષ્ણ પાસેથી આ પ્રકારનું અભયદાન પ્રાપ્ત કરીને બાણાસુરે તેમની પાસે આવીને ધરતીનો સ્પર્શ કરીને માથું ટેકીને પ્રણામ કર્યા અને અનિરુદ્ધજી સાથે પોતાની પુત્રી ઉષાને પણ રથમાં બેસાડી દીધી ત્યાર પછી ભગવાન કૃષ્ણએ મહાદેવજીની સંમતિથી વસ્ત્ર અલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક અક્ષોહિણી સેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું અહીં દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના શુભ આગમનના સમાચાર સાંભળીને ધજાઓ અને તોરણોથી નગરનો ખૂણે ખૂણો શણગારવામાં આવ્યો હતો મોટા મોટા માર્ગો અને ચોતરાઓ પર ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યા હતા બજારો પણ શણગારવામાં આવી ઢોલ નગારા શંખના મંગળ ધ્વનિ સાથે ભગવાને દ્વારિકામાં પ્રવેશ કર્યો નગરના નાગરિકો બંધુ વર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ખૂબ ધામે ધૂમેથી ભગવાનનું સામયું કર્યું સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે હે પરીક્ષિત જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી શંકરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણનું આ યુદ્ધની કથા વિજયની ગાથા પ્રાતઃકાળે ઉઠીને સ્મરણ કરશે તેનો જીવનમાં પરાજય કદીય નહીં થાય બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જય ભગવાન મહાદેવજીની જય તો મિત્રો આપણે સાંભળી ભાગવત મહાપુરાણમાં કહેવામાં આવેલી પરીક્ષિત રાજાએ સાંભળેલી સુખદેવજીએ કહેલી કથા ઉષા અનિરુદ્ધ કે જે ઓખા અનિરુદ્ધની કથા છે ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવજીના યુદ્ધની આ કથા જે પણ મનુષ્ય સાંભળશે તેને જીવનમાં વિજયની પ્રાપ્તિ થશે ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવજીની કૃપા પ્રાપ્ત થશે ભગવાન શ્રી હર અને હરિના એક્યની આ કથા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ કરપૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી ભગવાન શ્રી હર અને હરિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ